मणिकर्ण हिमाचलमां पार्वती नदीनी घाटीमां वसेलू एक धर्मस्थळ सदियोथी श्रद्धानुं केन्द्र रहेलू मणिकर्ण तेनी भव्य प्राकृतिक सुंदरता माटे खूब ज जाणीतुं छे। हिंदू तथा शीख समुदायनुं आ पावन तीर्थ जे कुल्लूथी 35 किलोमीटर दूर समुद्रनी सपाटीथी 1650 मीटर ऊंचाई पर आवेल छे। सदियोथी पौराणिक कथाओमां आ स्थान महाभारत अने पुराणोमां घणुं महत्व धरावे छे। पौराणिक कथा छे के लग्न पछी एकवार शिवजी तथा पार्वतीजी फरता फरता आ जग्याए पहोंच्या हता। तेमने आ जग्या एटली सारी लागी हती के तेओ 11,000 वर्ष सुधी अहीं निवास करता रह्या। आ स्थळ साथे लगाव होवाना लीधे ज तेमने ज्यारे काशीनी स्थापना करी तो त्यांथी पण नदीना घाटनुं नाम मणिकर्णिका घाट राखवामां आव्युं। कहेवाय छे के अहीं प्रवास दरमियान एकवार स्नान करती वखते माता पार्वतीना काननी मणि पाणीमां पड़ी गई अने खूब ज तीव्र धोधनी धारमां पाताळ लोक पहोंची गई। मणि न मळवाथी માતાએ શિવજીને જણાવ્યું। કહેવાય છે શિવજીએ આ મણી શોધવા લોકોને મોકલ્યા, પરંતુ જ્યારે મણી ન મળ્યો ત્યારે શિવજી ખૂબ ગુસ્સે થઈ ગયા। શિવજીનો ગુસ્સો એટલો વધી ગયો કે તેઓએ ત્રીજી આંખ ખોલી, તેનું નામ નૈનાદેવી રાખવામાં આવ્યું। શિવજીએ નૈનાદેવી દ્વારા જાણ થઈ કે મણી નાગલોકના દેવતા શેષ નાગ પાસે છે, તો શિવજી ક્રોધિત થઈ ગયા અને તેમના ડરથી શેષનાગે જોરથી ફૂંકાર મારીને મણિ માતાની પાસે મોકલી દીધી। આ મણિને કારણે જ આ જગ્યાનું નામ મણિકર્ણ પડ્યું। કહેવાય છે શેષનાગની ફૂંકાર એટલી તીવ્ર હતી કે તેનાથી ગરમ પાણીનો સ્ત્રોત પેદા થઈ ગયો। અહીં એક આશ્ચર્યની વાત એ છે કે થોડે જ દૂર બે અલગ પ્રકૃતિના બે જળસ્ત્રોતની ઉપસ્થિતિ છે। એક એટલો ગરમ પાણીનો ઝરો છે કે આ મંદિર ગુરુદ્વારાના લંગરોના ચોખાને થોડી જ મિનિટમાં પકાવી આપે છે, તો બીજી ધરો એટલો ઠંડો છે કે હાથ નાખતા જ હાથ સૂન્ન થઈ જાય છે। આ એ જગ્યા છે જ્યાં મહાભારત કાળમાં શિવજીએ અર્જુનની પરીક્ષા લેવા માટે કિરાતનું રૂપ ધારણ કરીને તેની સાથે યુદ્ધ કર્યું હતું। અહીં જ ભગવાન શિવનું એક ખૂબ જ ભવ્ય મંદિર સ્થાપિત છે, જેમાં ભગવાન શંકરજી મોટા શિવલિંગના રૂપમાં બિરાજમાન છે અને તેમના મંદિરની સામે જ પિત્તળની નંદીની વિશાળ પ્રતિમા છે। આ સિવાય અહીં રામ મંદિર પણ છે। અહીં શિવ સમુદાયનું ભવ્ય ગુરુદ્વારા છે જ્યાં દેશ વિદેશથી લોકો પુણ્યનો લાભ લેવા માટે આવે છે। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।